તાજેતરમાં કચ્છ જિલ્લામાં મેઘમહેર બાદ બન્ની વિસ્તારના ગામડાઓમાં મુશ્કેલ પરિસ્થિતિ ઊભી થઈ છે. ખાસ કરીને જતવાંડ પટ્ટી સહિતની વાંઢોમાં 8-8 ફૂટ જેટલા પાણી ભરાતા આ વિસ્તારના લોકોને સ્થળાંતર કરવું પડ્યું છે. ત્યારે માલધારી અને પશુઓની હાલત કફોડી થઈ છે. ત્યારે તેમને તાત્કાલિક મદદ માટે આજે આ ગામના આગેવાનો રજૂઆત કરવા માટે જિલ્લા કલેક્ટર કચેરી અને જિલ્લા પંચાયત ખાતે પહોંચ્યા હતા. ખાસ કરીને અતિવૃષ્ટિના કારણે આ વિસ્તારમાં સેંકડો પશુઓના મોત નિપજ્યા છે, ત્યારે માલધારીઓ બેઘર બન્યા છે. ત્યારે તેમને તાત્કાલિક તાલપત્રી અને અનાજની વ્યવસ્થા ગોઠવાય તે માટે આજે રજૂઆત કરવામાં આવી હતી. આજે આ વિસ્તારના વિવિધ ગ્રામ પંચાયતના પ્રતિનિધિ મંડળોએ સરકારી કચેરીઓની મુલાકાત લઈને તેમની મુશ્કેલી વર્ણવીને મદદરૂપ થવા માંગણી કરી હતી. આ આગેવાનોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેમના વિસ્તારોમાં પાણી ભરાતા હાલે મુશ્કેલ પરિસ્થિતિ ઊભી થઈ છે, જેના કારણે પશુઓના પણ મોત નિપજ્યા છે તો રસ્તાઓ તૂટ્યા છે. ત્યારે વહીવટીતંત્ર તાત્કાલિક મદદરૂપ થાય તેવી તેમણે માંગ કરી હતી. મારું નામ છે સોઢા હાજી સાવજત, સામાજિક કાર્યકર સરાડા ગ્રામ પંચાયત. હાલે 10 તારીખે જે વરસાદ પડ્યો હતો, અમારી ધારણા કરતાં વરસાદ વધારે પડ્યો છે. કાં તો પહેલાં 2003માં આવો વરસાદ પડ્યો હતો જેમાં વધારે પાણી ભરાઈ ગયા હતા. હાલે પણ એ વરસાદ અમે માંગ્યો એના કરતાં કુદરતે અમને વધારે વરસાદ આપ્યો છે. પણ એમાં જે રસ્તા છે, પાણી વધારે ભરાવાના કારણેથી જે ડામરના રસ્તા કરેલા છે એ રસ્તા તૂટી ગયા છે. હું જતપટ્ટી વિશે વાત કરું છું, જે નીચાણવાળા વિસ્તારની અંદર જતપટ્ટી રહે છે. જે જતપટ્ટીમાં પેલો શહેરવા આવે, શહેરવા, સરાડા, મોટા સરાડા, નાના બઘાડિયા, છછલા, ફારૂકવાન, પછી ભીટારા, નાના મોટા, ઉધમુ, લુણા, હાજીપીર, એ બધી ગ્રામ પંચાયતો અહીંયા જતપટ્ટીની અંદર આવે છે. જતપટ્ટી જે છે નીચાણવાળો વિસ્તાર છે. એ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાણું 7-8 ફૂટ વરસાદ આવ્યો છે. એ પછી જે નરા ડેમ છે એ ઓવરફુલ થતા માલધારીઓને બહુ મુશ્કેલ પડી ગયો છે. જે જાનવરો છે એ પહેલી વખતે જ્યારે વરસાદ પડ્યો ત્યારે ઢોરવાડાની અંદર હતા, પછી ઢોરવાડાનું ઘાસ રોજ આવતો હતો, પણ રસ્તા બંધ હોવાના કારણેથી અને ઘાસ ન મળતા જાનવર જે છે એ રખડવા નીકળેલા, પછી એ પાણીમાં ફસાણા જ્યાં જમીન કાચી છે એમાં ખૂંચાઈ ગયેલા, જેના કારણેથી જાનવરનું મરણ થયું છે. હાલે જે માલધારીઓ છે એને એક જ જરૂરિયાત છે કે તાલપત્રી હોય તો એ બનાવી તંબુ એની અંદર બેસી શકે, અને કેશ ડોલની જરૂરત છે, અને એવી બધી જે રસ્તાઓ છે તાત્કાલિક અમે અમારો મરણ જીવનનું તાત્કાલિકનું રસ્તો જે હોડકાથી શહેરવા સુધીનું રોડ છે એ રોડ હાવ બેકાર થઈ ગયો છે. 3-3 ફૂટના ખાડા પડી ગયા છે. જે પુલિયા છે એ પુલ ઉપર થઈ ગયા છે, જમીન નીચે આવી ગઈ છે, કારણ કે મિટ્ટી નાખી હતી, ગેરરીતિ કરી હતી રોડની અંદર. 4.5 કરોડ રૂપિયા મંજૂર કરેલા હતા, એ 4.5 કરોડમાં 2 કરોડનું કામ કરેલ નથી. અમારી ગુજરાતના મુખ્યમંત્રી સામે નમ્ર વિનંતી છે કે તાત્કાલિક એની તપાસ થાય, તાત્કાલિક આ રોડનું કામ ચાલુ થાય. આ જીવનદોરી રોડ છે. હાલે કોઈ ડિલિવરી થઈ હોય તો પણ અમને મુશ્કેલ થાય છે. 4 લકડી લઈ એનું ડોલી બનાવી, એ ડોલીની અંદર અમે ક્યાં પણ દવાખાને પહોંચી શકીએ. અમારા કને જે આરોગ્ય કેન્દ્ર છે એ મકાન બન્યો છે, એને 1 વર્ષ થઈ આવ્યો છે, પણ એમાં ડૉક્ટર નથી, નર્સ નથી. આ અન્યાય છે, કારણ કે જ્યાં ડિલિવરી દવાખાનું છે છતાં ડિલિવરીનું કોઈ સાધન નથી. તો જો 1 કરોડ રૂપિયાનું બનેલો છે એમાં પણ સુવિધા મળી શકે, અને રસ્તાના કામ જે બગાડ્યાથી ઘોઘરતી છે, પછી શહેરવાથી હોડકા સુધીનું રોડ છે, ઉધમાથી ભેટારા સુધીનું જે રોડ છે એ હાલે પણ તૂટી ગયો છે, મિટ્ટીથી બનાવે છે, ઉપર થોડી કાંકરી નાખે છે, જે કાંકરીના કારણેથી વાહન પસાર થઈ શકે. પણ આ દૂધ જે અમારો જીવનદોરી દૂધ ઉપર છે, અને આ વાહનો માટે તાત્કાલિક વ્યવસ્થા નહીં થાય તો હજી પણ જાનહાનિ થશે. અમે નાના લુણાથી આવીએ છીએ. અમારો લુણા જૂથ ગ્રામ બચત છે, એમાં અંતિબારે વરસાદ થયો છે. મારી જિંદગીમાં એવો વરસાદ ક્યારેય થયો નથી. અમારી બહુ હાલત ખરાબ છે, કે જે અમારા કુટુંબો છે ઓછામાં ઓછા 3 મહિના તો ગામમાં જઈ શકે એવી પરિસ્થિતિ છે. કોઈ પણ સરકાર અમારી મદદ કરે. પશુઓની હાલત ગંભીર છે. અમુક તો પશુ મરી ગયા છે, બીજા તો ગુમ થઈ ગયા છે, હજી પતો નથી. જે ખાવા પીવાનું પણ આપે તાલપત્રી, એ બધાની વ્યવસ્થા સરકારશ્રી કરે. આજે કલેક્ટર પાસે જવાના, જિલ્લા વિકાસ અધિકારી પાસે જવાના, એક તાલપત્રી, બીજી ખાવા પીવાની પણ જરૂર છે. અમુક કોટમાં ગરીબો બહુ છે. આ લુણા જૂથ ગ્રામ પંચાયત, એમાં 4 ગામોમાં બહુ તકલીફ છે. લુણા નાના, લુણા મોટા, બુરકલ, હાજીપીર, એ અમારા ઉઠોગળી ટેકરા, બંબારાવાંઢ, એ ભેટારા છે, એના પણ લોકો અહીંયા બેઠા છે બાજુમાં.